આજ રોજ તારીખ 7 માર્ચ 2022 વડોદરા ખાતે રોટરી ક્લબ ઓફ વડોદરા હેરિટેજ દ્વારા હોમ મેકર્સ માટે એક ટેલેન્ટ હરીફાઈ આયોજન કરવામાં આવ્યું હતું. રેટરી ક્લબના ઓફ વડોદરામાં વન અને વડોદરા સનરાઇઝ પર એમાં જોડાયા હતા. લગભગ 40 જેટલી વાનગીઓ તેમજ હેદરિક ફાક્ટર્સના અને ક્રિએટિવના રાઇટિંગના દ્વાર પણ ઘણા બધા એન્ટ્રી હતા, જેમાં 20 થી થઈ માંડીને 87 વર્ષ સુધીના મહિલાઓને ભાગ લીધો હતો. ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવા માટે વડોદરામાં 5 ખાસ એન્ટરપ્રેનરનું સન્માનિત કરવામાં આવ્યું, તેમાં આસમાની સુરવે, લક્ષ્મી સિસોદિયા, સ્વાતિ વખારિયા, એસીપી મેઘા તેવર અને શર્મિલા દિવાતિયા એમઓને સમાવેશ હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ એસીપી અમિતા વનાની હતા. વડોદરા પોલીસની સી ટીમના મુખ્ય છે એસીપી મેઘા તેવર અને અમિતા બનાની. એ જણાવ્યું હતું કે સ્ત્રી હોવું અને સ્ત્રી બનીને કાર્યો કરવા કેટલા સાર, તેમજ વડોદરાને ક્રાઇમ ફ્રી બનાવવા સ્ત્રીઓએ ગલત થતા જોઈ કપને બેસવા માટે કહ્યું ત્યારે તરત જ પોલીસને ફોન કરી જાણ કરી જોઈએ એવું કીધું. ને હોમ મેકઅપ શોપના ભાવનાબેને કીધું કે સ્ત્રીઓને અંદરનું ટેલેન્ટ જોઈને બહુ આનંદ થયો. હોમ મેકર શોપ અને સખી પ્રોજેક્ટ તરફથી આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ જણને ગિફ્ટ અને પ્રાઇઝ આપવામાં આવી. આ અવસર પર હેરિટેજના રોટરી ક્લબના પ્રેઆઈટેડેટના સ્વતિબેન બેડકરને બધી બહેનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવી. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજરોજ રોટરી ક્લબ અને 3 સંસ્થાઓ ના આયોજિત આ કાર્યક્રમમાં, મહિલા દિનના કાર્યક્રમમાં, અલગ અલગ મહિલાઓની કૌશલ્ય જે છે વિકસિત થાય અને પોતે એન્ટરપ્રિન્યોર બની શકે એ માટેનો એક મહત્ત્વનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ પ્રયાસ સંદર્ભે મહિલાઓની તમામ જે સુષુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવા માટે રોટરી ક્લબ તરફથી સુંદર આયોજન કરવામાં આવેલું છે. અને આ મહિલા દિન નિમિત્તે હું દરેક મહિલાને અપીલ કરીશ કે તમે પોતે જાતે સ્ટ્રેન્ધન કરો, તમારી આસપાસની જેટલી પણ મહિલાઓ છે એને સ્ટ્રેન્ધન કરો, તમારા પરિવારમાં, તમારા સમાજમાં આજુબાજુ જેટલી પણ દીકરીઓ છે એમને પૂરતું શિક્ષણ આપો જેથી પોતે સ્વાવલંબી બની શકે અને સ્વાવલંબનની સાથે સાથે આર્થિક ઉપાર્જનની સાથે સાથે એમનો કોન્ફિડન્સ લેવલ પણ હાઈઅપ થાય અને એક મજબૂત અને સશક્ત સમાજનું નિર્માણ થઈ શકે. નમસ્તે, મારું નામ સ્વાતિ બેડેકર, પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ વડોદરા હેરિટેજ. અમે આજે વડોદરાના 3 ક્લબ મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં અમે વિમેન આંતરપ્રનર્સ, બહેનોના અંદર જે પોટેન્શિયલ છુપાયેલું હોય એમને બહાર લાવવા માટે એક હરીફાઈ યોજાઈ હતી વાનગીઓની, તેમજ હેન્ડમેડ વસ્તુઓની અને ક્રિએટિવ રાઇટિંગની, અને એનું પારિતોષિક વિતરણ આજે કરવામાં આવ્યું. તેમજ અમે વડોદરાના જે આંતરપ્રનર્સ છે જે પોતપોતાના વિભાગમાં આગળ આવી ચૂક્યા છે, કંઈક ખાસ એમને કર્યું છે, એવા લોકોને અમે આજે સન્માનિત પણ કર્યું. આ કાર્યક્રમ વડોદરાના 3 રોટરી ક્લબે સાથે મળીને કર્યો અને એમાં 70થી વધારે એન્ટ્રીઝ આવ્યા હતા અને 10 વર્ષથી માંડીને 87 યર્સ સુધી એજના મહિલાઓને એમાં પાર્ટિસિપેટ કર્યું. આ એની ખાસિયત હતી. ઘણા બધા મોટા વ્યક્તિઓ એમાં અમને અતિથિ રૂપે મળ્યા અને એમને બધાને આ મહિલાઓને આશીર્વચન આપ્યા અને મહિલા દિવસના દિવસે, જેમ કે આ વર્ષની થીમ છે બ્રેક ધ બાયસ, એટલે મહિલા કંઈ પણ કરી શકે છે અને એને કોઈ પણ વસ્તુમાં પોતાને પાછળ ખેંચ્યા વગર કોઈ પણ કામને વ્યવસ્થિત, શું કહેવાય, તોલીને આગળ આવવું જોઈએ, આ સંદેશ આપ્યો. મારા તરફથી પણ મહિલા દિવસના બધી જ મહિલાઓને ખૂબ ખૂબ શુભકામનાએ. હેપી વુમન્સ ડે. આપનું નામ? મારું નામ સ્વાતિ બેડેકર. હું વાત્સલ્ય ફાઉન્ડેશન તરફથી સખી નામનો પ્રોજેક્ટ ચલાવું છું, જે મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર કામ કરે છે, અને સખી તરફથી પણ બધા જ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અહીંયા સ્વાતિ બેડેકર નામ છે અને એમના એનજીઓ અને અહીંયા ઓર્ગેનાઇઝર્સે સરસ કાર્યક્રમ રાખ્યો છે, સાથે સાથે એન્ટરપ્રિન્યોર્સ છે, મહિલા ભવિષ્યની ઉદ્યોગપતિ મહિલાઓ અહીંયા છે, એટલે
સરસ કાર્યક્રમ રાખ્યો છે. ખાસ કરીને વિમેન્સ વીકનું સેલિબ્રેશન આપણે કરી રહ્યા છીએ ત્યારે માનનીય સીપી સાહેબ વતી અહીંયા સી ટીમની કર્મચારી બહેનો પણ હાજર છે. અને આજના દિવસમાં ખાસ બરોડાની જનતાને, નોટ ઓન્લી મહિલાઓને, બરોડાની જનતાને મેં કહેવા માગીશ છું કે તમારી આસપાસ કંઈ ખોટું થાય છે તો પોલીસનું ધ્યાન દોરો. સી ટીમની કર્મચારીઓ ત્યાં આવશે, તમારું નામ હંમેશા ગુપ્ત જ રાખવામાં આવશે અને જેટલું તમે ખોટી વસ્તુનું અમને જાણ કરશો એટલું જ એવા કોઈ મોટા ક્રાઇમ્સ થતાં અટકશે. આપણે ગાંધીજીને આ દિવસે યાદ કરીએ કે એમણે કહ્યું છે કે અન્યાય કરવા જેટલું જ ખરાબ બાબત છે અન્યાયને થતો જોયા કરવો. એટલે કોઈ વસ્તુ ખોટી થઈ રહી છે, કોઈ જગ્યાએ છેડતી થઈ રહી છે, કોઈક જગ્યાએ ડ્રગ ડીલિંગ થઈ રહ્યું છે અથવા તો કોઈ જગ્યાએ કોઈ મહિલા સાથે ઉત્પીડન થઈ રહ્યું છે, તમને એવું થાય કે હું આમાં પડીશ અને મારે પછી બીજું કોર્ટ કચેરીના લફડા થશે અથવા તો મારા આ લોકો સાથે સંબંધ બગડશે, તો એવું કંઈ જ નથી. તમે ફક્ત જાણ કરો, તમારે આમાં કોઈ જગ્યાએ કોઈની સાથે કન્ફ્રન્ટેશનમાં નહીં આવવું પડે. શી ટીમ વિલ કેરી ધ હોલ પ્રોસેસ. અને બરોડાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા છે મહિલા દિન નિમિત્તે. અમારી સાથે રહો, વી નીડ યુ. થેન્ક યુ. રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, વડોદરા.